નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા સમગ્ર રાજ્યમાં શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે અનુસાર બસ ડેપોમાં યાત્રીઓને સ્વચ્છતાની સાથે સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ થાય એ કેન્દ્ર સ્થાને છે. જોકે સરકારની શિખામણ આણંદ એસટી ડેપોના ઝાંપા સુધી જ અસરકારક હોય એવું પુરવાર થયું છે. પહેલા એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા કચરો ફેલાવવામાં આવ્યો અને ત્યારબાદ સાંસદ સહિત અન્ય નેતાઓ પાસે સફાઈ કરાવીને આણંદ એસટી ડેપોએ ભારે ફજેથી વોરી લીધી છે. શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત ગત રવિવારે આણંદના નવા બસ મથક ખાતે સ્વચ્છતા અભિયાનની કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાનમાં સાંસદ મિતેશ પટેલ તેમજ ધારાસભ્ય પણ ઉત્સાહભેર ભાગ લઈને સમાજ ઉપયોગી સંદેશ પ્રસરાવ્યો હતો. જોકે બાદમાં સોશિયલ મીડિયામાં એસટી વિભાગ દ્વારા જ કચરો ન હોવા છતાં કચરો ઠાલવી અભિયાનને બળજબરીપૂર્વક સફળ બનાવવાનો તાકડો ગોઠવાયો હોવાનું ખુલતા આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે. સાંસદ મિતેશ પટેલે એસટી વિભાગના અધિકારી પાસે આ વાયરલ થયેલ વિડીયો સંદર્ભે ખુલાસો માંગ્યો છે અને સમગ્ર અભિયાનને ફારસ બનાવી દેનાર જવાબદારો સામે પગલાં ભરવાની તાકીદ કરતા તંત્રમાં સન્નાટો છવાઈ ગયો છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ખૂબ વ્યાપકપણે ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલીક જગ્યા પર આવા અભિયાન ફોટો સેશન કે દેખાડો કરવા પૂરતા જ સીમિત રહી જાય છે. આણંદ એસટી ડેપો તંત્રના બે જવાબદાર કર્મચારીઓના પ્રતાપે સાંસદ અને ધારાસભ્ય સહિત અન્ય નેતાઓ પણ હાંસી પાત્ર બની ગયા છે. જોકે આ વિડીયોએ આણંદ એસટી ડેપો સ્વચ્છતા અભિયાનની પોલ ખોલી નાખી છે. નમસ્કાર. શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત આણંદ નવા બસ સ્ટેન્ડ ખાતે રવિવારના રોજ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આણંદ એસટી નિગમ દ્વારા રાખવામાં આવ્યો હતો. એ કાર્યક્રમમાં હું પોતે અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ સાથે અમે ત્રણેય એ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા. પરંતુ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જોતા મને એવું લાગે છે કે એસટી બસ દ્વારા એસટી નિગમ એટલે કે ત્યાંનું આણંદ નવા બસ સ્ટેન્ડના બસ મેનેજરો દ્વારા અથવા કોઈના દ્વારા ત્યાં આગળ અમારા જતા પહેલા ત્યાં કચરો નાખતો વિડીયો સોશિયલ મીડિયામાં ફેલાયો છે અને પછી અમે એ જે કચરો હતો એ સાફ કરતા એક વિડીયો ખૂબ વાયરલ થયો છે. પરંતુ એ માટેના મેં જે નિગમ છે એના જે મેઇન અધિકારી છે એસટી નિગમના, એ નિગમના મેઇન અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી છે અને જેને પણ આ કામ કર્યું હોય અને ગુનેગાર હોય તો એની સામે ચોક્કસપણે એક્શન લેવા માટે મેં તાત્કાલિક એમને સૂચના પણ આપી છે અને આ જેને આ રીતનું કામ કર્યું છે એની માટેની એમને નોટિસ આપી અને એની પાસે જવાબ પણ મંગાવવાનું કહી દીધું છે. ફરીથી આવું ના થાય એની માટેની પણ મેં વાત કરેલી છે અને જે આ વાયરલ વિડીયો થયો છે એમાં આ એસટી બસના જે કર્મચારીઓ છે કે નિગમના કે ત્યાંના મેનેજર છે એમના દ્વારા કદાચ આ કચરો નાખવામાં આવ્યો હોય તો એની સામે પૂરેપૂરી રીતે એક્શન લેવાનું પણ કહી દીધેલું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.